गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती माध्यम, विषय गणित, चैप्टर नंबर 8 राशिओनी तुलना, एमां सद्य 8.3 में अगाउ आपने 5 दाखला जोया हता। हवे आज आपने दाखला नंबर 6 जोईशुं। दाखला नंबर 6 छे, आरिफे एक बैंकमांथी रुपया 80,000 ની લોન લીધી। જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.5 વર્ષ પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ છે। હવે પહેલું છે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે એક એક વર્ષે જ ગણતરી કરવાની છે। ચક્રવૃદ્ધિ વ્યાજની જે પહેલામાં આપ્યું છે એની ગણતરી વાર્ષિક કરવાની છે, અને બીજામાં આપ્યું છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ। તો સૌથી પહેલા આપણે પહેલો પ્રશ્ન છે કે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ, તો એ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર કયું છે, એ બરાબર P+1+R/100। સૂત્રની મદદથી આપણે પહેલા એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું, કારણ કે આપણને વાર્ષિક ગણતરી કીધી છે એટલા માટે। હવે બીજા 6 વર્ષ માટે, બીજા 6 માસ માટે શું કરીશું, તો બીજા 6 માસ માટે આપણે વ્યાજની ગણતરી પછીના 6 માસ સુધી। હવે બીજો પ્રશ્ન છે
હવે દાખલા નંબર 6 નો બીજો છે અર્ધવાર્ષિક ચક્રવર્તી વ્યાજ. એટલે આપણે જે વાર્ષિક ચક્રવર્તી વ્યાજની ગણતરી કરવાની છે એ કેવી રીતે કરવાની છે? દર 6 માસે કરવાની છે. કઈ રીતે કરવાની છે? દર 6 માસે ચક્રવર્તી વ્યાજની ગણતરી કરવાની છે. અને વ્યાજની ગણતરી દર 6 માસે કરવાની હોય ત્યારે આપણે જોયું છે કે પી બરાબર કેટલા આવશે? 80,000. આર બરાબર અડધું વ્યાજ. 6 માસે કરવાનું એટલે વ્યાજ કેટલું કરવાનું? 2 વડે ભાગી નાખો એટલે 2 × 5 = 10. એન બરાબર કેટલા આવશે? 1.5 વર્ષ એટલે 3/3 વર્ષ થશે. હવે સૂત્ર શું છે આપણું? દર 6 માસે ગણતરી કરવાની હોય ત્યારે સૂત્ર શું થાય? એ બરાબર પી કૌંસમાં 1 + r/2 / 100 ની એન ગુણ્યા 2 ઘાત. હવે આર છેદમાં 2 લખ્યું છે તે આર છેદમાં 2 વાળું આપણે અહીંયા જ કરી દીધું એટલે હવે સૂત્રમાં છેદમાં ફરી 2 લખવાની જરૂર નથી. ડાયરેક્ટ 5% કરી દઈશું. તો સૂત્ર થશે એ બરાબર પી કૌંસમાં 1 + r/100 ની એન ગુણ્યા 2 ઘાત. પી બરાબર થશે 80,000 કૌંસમાં આર બરાબર 5/100 એન બરાબર 3/3 × 2. 3×3 = 20,000 એટલે 80,000 કૌંસમાં 100 × 100 અને 5 એટલે 105/100 ની 3 ઘાત. 105/100 ની 3 ઘાત એટલે 105/100 કેટલા લખીશું? 3 વખત. 105/100 × 105/100 × 105/100. અહીંયા 3 કેમ આવ્યા? તો વ્યાજની ગણતરી આપણે અર્ધવાર્ષિક, અર્ધવાર્ષિક એટલે 6 માસે કરવાની છે. તો 1.5 વર્ષ હોય તો 6 માસના કેટલા તબક્કા થાય? 3. એટલે એ બરાબર આપણે 3 લીધા. તો અહીંયા થશે 80,000 જે પૂરતું હોય તે ઉડાડી દઈશું. અહીંયા 4 શૂન્ય છે, હવે 4 શૂન્ય ઉડી જશે. હવે અહીંયા 5 × 10 = 0. અહીંયા 5 × 10 = 1. પછી અહીંયા ઉડશે 5 × 6 = 20 અને 5 × 6 = 21 બરાબર. અહીંયા 4 × 8 એટલે કેટલા થશે? 80,000 નહીં લખીશું, આપણે શું કરીશું? બધું ઉડી જાય છે એટલે 105/101/21 છેદમાં કશું બાકી રહેતું નથી. હવે આ બધાનું શું કરીશું આપણે? ગુણાકાર. તો 21 × 21 એટલે 21 નો વર્ગ કેટલો થાય? 441. તો 441 × 105/210. 210 નીચે કેટલી સંખ્યા છે? 3 સંખ્યા છે. 3 સંખ્યા હોય એટલે કેટલા શૂન્ય મૂકવાના? 2 શૂન્ય. અહીંયા 2 × 1 = 2, 4 × 8 અને 4 × 8. હવે 1 નો બીજા 2 સંખ્યા લઈ 2 શૂન્ય 1 નો ગુણાકાર કરીશું. 1 × 1 = 4, 1 × 4 = 4. હવે શૂન્ય છે તો શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીશું. એનો ગુણાકાર શું મળશે આપણને? 0 મળશે. તો સરવાળો કરી લઈએ તો કેટલું આવ્યું? 1,600 ને 10.
જ્યારે અર્ધવાર શિક્ષકવૃત્તિ વ્યાજ છે કેટલું છે 12,610 તો કયું વધારે છે આ તો લખીશું અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 12,610 ઓછા 12,400 એટલે કેટલો તફાવત આવશે 210 રૂપિયા તો શું થશે નીચે લખીશું કે ચૂકવવાની થતી રકમ ચૂકવવાની થતી રકમનો તફાવત રૂપિયા 210 વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6 છે હવે દાખલા નંબર 7 જોઈશું દાખલા નંબર 7 છે માર્યાએ રૂપિયા 8,000 વ્યવસાયમાં રોક્યા તેને 5% પ્રતિ વર્ષના દરે તેને કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તે માર્યાએ ધંધામાં રોક્યા છે અને તેના પર વ્યાજ મળે છે ને 5%. કેટલા ટકાના દરે વ્યાજ મળે છે? 5% દરે તેને વ્યાજ મળે છે. તો તેને કેટલી રકમ મળશે? ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ કેટલી મળશે તે શોધાય છે. આ પહેલો પ્રશ્ન છે. બીજા વર્ષને અંતે તેના નામે કેટલી રકમ જમા થશે? બીજા વર્ષને અંતે એટલે 2 વર્ષનું આપણે શું શોધવું પડશે? પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું. ચક્રવૃદ્ધિ વ્યાજ નું વ્યાજ શોધીશું. ત્યારબાદ શું કીધું છે? ત્રીજા વર્ષનું વ્યાજ શોધો. હવે 2 વર્ષ પછી 3 વર્ષનું શોધવું હોય તો શું કરવું પડે? તો પહેલા 2 વર્ષનું શોધીશું, પછી 3 વર્ષનું શોધીશું અને પછી 3 વર્ષમાંથી 2 વર્ષનું વ્યાજ શું કરીશું? બાદ કરીશું તો 3 વર્ષનું વ્યાજ મળશે. સાદા વ્યાજની રીતે પણ ડાયરેક્ટ 3 વર્ષનું વ્યાજ શોધી શકાય અથવા 3 વર્ષનું વ્યાજ શોધી
અને ડાયરેક્ટ તમે 3 વર્ષમાંથી 2 વર્ષ બાદ કરીને ગણો તો પણ ગણી શકાય. આપણે હાઇબ્રિડ પદ્ધતિ ચક્રવૃદ્ધિ વ્યાપી રીતે ગણીશું. બાકી સાદા વ્યાપી રીતે તમારી મુદ્દલ ફી કેટલી થઈ જાય? 8,820 લેવાની. અને 1 વર્ષનું વ્યાજ ગણી લો તો ડાયરેક્ટ તમને કેટલા મળી જાય? જે 3જા વર્ષનું વ્યાજ છે તે તમને મળી જશે. તો આપણે જોઈએ કઈ રીતે કરવું છે. સાદા વ્યાજની રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે જ જોઈશું. તો એ બરાબર 8,000 બી બરાબર 8,000 આર બરાબર 5% અને એન બરાબર 3 વર્ષ. તો એ બરાબર બી કૌંસમાં 1+R છેદમાં સોરી એન કર બી બરાબર 8,000 ગુણ્યા 1+R 5 છેદમાં સોરી 3 વર્ષ. 8,000 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 3. આ 3 શું છે? એટલે આપણે 3 શું ઉડાડીશું. 5 2 10 અને 21 5 105 4 2 8 પછી છેદ ઉડે છે. ઉડાડી 5 20 100 5 21 આવશે. 4 5 20 અને 21 5 105 એટલે કેટલા થશે? 21 × 21 × 21. હવે 21 નો 1 441 એટલે 441 × 21. નીચે 2 સંખ્યા છે તે શું? 2 × 2 9,261 રૂપિયા શું આવ્યું? આ 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે. આપણે શોધવાનું છે 3જા વર્ષનું વ્યાજ. શું કીધું છે? 3જા વર્ષનું વ્યાજ શોધો. તો લખીશું 3જા વર્ષનું વ્યાજ બરાબર 9,216 ઓછા 8,820 બરાબર કેટલા થશે? 9,216 અને આ 8,820. 6 માંથી 0 જશે તો શું? 11 માંથી 2 જશે તો કેટલા રહેશે? 9 અને અહીંયા કેટલા આવશે? 1 માંથી 8 ના જાય એટલે કેટલા રહેશે? 11 માંથી 8 જશે તો 3 અને 0. હવે 396 રૂપિયા એ શું થશે? 3જા વર્ષનું વ્યાજ થશે. તો 9,261 છે. 9,261 માંથી 8,820 બાદ કરીશું. 1 માંથી શું જશે તો 1 6 માંથી 2 જશે તો 4 અને 12 માંથી 8 જશે તો 4. તો 3જા વર્ષનું વ્યાજ કેટલું થશે? 441 રૂપિયા. અહીંયા કુલથી 61ની જગ્યાએ 16 હતા, 16 નહીં 61 છે. 9,261 માંથી 8,820 રૂપિયા બાદ કરીએ એટલે કેટલી રકમ આવશે? 441 રૂપિયા. પછી લખીશું કે 3જા વર્ષનું વ્યાજ રૂપિયા 441 થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દાખલા નંબર 6 અને 7 જોયો. દાખલા નંબર 8 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.